એની ડિલિવરી છે ને હકીકતમાં ભાઈ આ ખેડૂ કરે છે. તમને હું દેખાડું બ્રાન્ડ કપડાનું કાપડ. ગુડ મોર્નિંગ દોસ્તો, તો કેમ છો? તો એક ફરી એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો વિડીયો ચાલુ કરતા પહેલા મહાદેવ. તો દોસ્તો, આજે આપણે વાડીએ કામ કરવા નથી જવાનું. આજે આપણે જ્યાં કામ રાખ્યું છે ત્યાં જ જવાનું છે. અને ભાઈ પૂતા છે આરામથી, એટલે એવું નથી. તો હાલો હવે કામે જવાનું છે, તો ફટાફટ નાસ્તો કરી લઈએ. તો આજે મિત્રો નાસ્તામાં છે ચા, ભાખરી, રોટલી, પછી ચોળીનું શાક, દહીં છે. હાલો બધા જમવા. અને ગડ્ડીભાઈ જોવો બેસી ગયા છે. દોસ્તો, અત્યારે આપણે કપડાં બદલાવી નાખ્યા છે, ત્યારબાદ આપણે જવાના છીએ કામ ઉપર. આજે વાડીએ જવાનું નથી, જ્યાં કામ રાખેલું છે ત્યાં જવાનું છે અને પ્લસ કરવાનું છે. તો હાલો કામ ઉપર જઈ અને ત્યારબાદ તમને મળી જાય. પાછા આમનામ ભૈયાનમાં જતા લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નામનામ વિડીયો છોડીને ભૈયાનમાં જતા. હા, અત્યારે કામેથી ઘેરે બીજી પછી આજે મોડું થઈ ગયું, કારણ કે અત્યારે વાગી ગયા છે છ. અમારો ટાઈમ હોય છે 4:30 પણ આ સ્વરૂપ મોડું થઈ ગયું. તો હવે ગાડીમાં પાછું પીડ્યું છે પંચ. તો કદાચ આજે ટાયર બદલાવવું છે, તો પોસિબલ હશે ટાયર બદલાવ જશું. કાંક વાડીએ જ આપણે તો જોઈ છીએ, કારણ કે અત્યારે 6 વાગી ગયા એટલે 6 વાગ્યા કદાચ બદલી દે, ન બદલી દે. ગામડામાં સંધ્યા ટાણીએ નાના નાના પક્ષી બોલતા હોય, તમને અવાજ આવતો હશે ને ઉડે છે. તો હકીકત ગામડાની રહેવાની મજા કંઈક અલગ જ હોય છે. સિટીમાં શોર હોય પણ ગામડે એકદમ શાંતિ. જુઓ વાડીબાડી વિસ્તાર પાછળ ને આપણે અત્યારે અગાશી માથે છીએ. વાડીએ પોગી ગયા છે પાછા, મેં કીધું એમ, કારણ કે ગાડી લઈને ટાયર બદલાવવા તો ન જવાનું, કારણ કે અત્યારે 6 વાગી ગયા હતા ઓલરેડી. તો ટાયર બદલાવવામાં સમય લાગે તો એ માટે નથી ગયા. હવે કાલે કદાચ જઈશું, તો આજે બીજી ગાડી લેવા છીએ. મારા કાકાનો છોકરો એ આવતો હતો મામાના મંદિરે, એ આપણે ખીજડો છે કે નહીં, તો આજ ગુરુવાર છે તો એ સિગરેટ સળાવવા આવતો હતો. હું એમની સાથે બી આવ્યો. તો હાલો આજે ધોળાવામાંના દર્શન કરીએ, ગુરુવાર છે, ત્યારબાદ આપણે વણબણમાં આંટો મારશું. પ્રસાદી, તો બધા પ્રસાદી લઈ લો, પ્રસાદી લઈ લઈએ. ગુરુવારના તમને દર્શન હરેક વિડીયોમાં થતા રહે મામાના. Thank you.
આવી ગઈ છે અને દિવાળીમાં તમે બ્રાન્ડ બ્રાન્ડ કપડાં તમે પહેરો છો ને લ્યો છો ને એની ડિલિવરી છે ને હકીકતમાં ભાઈ આ ખેડૂ કરે છે. તમને હું દેખાડું બ્રાન્ડ કપડાનું કાપડ ક્યાંથી નીકળે છે. અને આ છે આપણું વણ, આ થોડુંક નાનું છે, ઓલી બાજમાં છે મોટું જબર. જુઓ ઓરિજિનલ વણ આવ્યું છે. હવે જુઓ તમે કીડું વણ છે. જુઓ ભાઈ એ બ્રાન્ડ રૂ છે ને એ અહીંયાથી જાય છે બધા ખેડૂતો આગળથી અને પછી મોંઘી મોંઘી જોડિયું બને ભાઈ. આ પ્રકારે કપાસ છે. તો આ છે એ ઝટકાનો તાર છે. જુઓ અત્યારે તો બંધ છે. જુઓ એ કાપડ બને ને એ આ વસ્તુ છે. તો મિત્રો આજની વિડીયો અહીંયા આપણે પૂરી કરી. તમને મજા આવી તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન બેલને ઓલ ઉપર રાખજો જેથી કરી નવા વિડીયોની તમને નોટિફિકેશન મળતી રહે. તો હાલો શુભ રાત્રિ, આવજો.